नमस्कार, मंतव्य न्यूज में आपनु स्वागत छे। हूं छु आपनी साथे लखमा। नजर करिए समाचार पर, तो अंबालाल पटेल नी गुजरात में वरसाद नी आगाही मुजब वेस्टर्न डिस्टर्बन्स ना लीधे गुजरात में वरसाद पड़वानी शक्यता छे। त्यारे जाणो, चलो जोईए के कई तारीखे वातावरण में आवशे पलटो। हवामान निष्णात अंबालाल पटेल नु अनुमान, ऑक्टोबर महीना में वारंवार वेस्टर्न डिस्टर्बन्स आवशे। उत्तर भारत में कमोसमी वरसाद रहेशे, साथे करा पड़वानी पण शक्यता। राज्यना केटलाक विस्तारना वातावरण में आवशे पलटो। राज्य में पश्चिम उत्तर पश्चिम पवनो फूंकाई रहा छे। राज्य में आगामी छ दिवस लघुत्तम तापमान अने महत्तम तापमान यथावत रहेशे, तेम छतां पण रात्रे ठंडी अने बपोरे गरमीनो अहेसास थशे। जो कि हवामान निष्णात बालाल पटेल नुं अनुमान छे कि ऑक्टोबर महीना में वारंवार वेस्टर्न डिस्टर्बन्स आवशे। શિયાળામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા હોય છે, જેના કારણે ઉત્તર ભારતમાં હિમવર્ષા થતી હોય છે, જેના લીધે ગુજરાતમાં ઠંડી પડતી હોય છે। હવે સીઝનનું પહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 10 ઓક્ટોબર સુધીમાં આવશે, જેના કારણે દેશના ઉત્તર પર્વતીય પ્રદેશો અને ઉત્તર ભારતમાં કમોસમી વરસાદ કરા પડવાની શક્યતા રહેશે, જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે, વરસાદી ઝાપટાની પણ શક્યતા છે। જ્યારે મહત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે, જ્યારે 19 ઓક્ટોબર આસપાસ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે। पश्चिम राजस्थान गुजरात भाग में वरसाद थवानी शक्यता रहेशे। उत्तर गुजरात और पूर्व मध्य गुजरात विस्तारों प्रभावित थवानी शक्यता छे। 14 ऑक्टोबरे पर वेस्टर्न डिस्टर्बन्स आवशे, जेना कारणे पण वादळछायुं वातावरण रहेशे, जेना कारणे राज्यना केटलाक विस्तारना वातावरणमां पलटो आवशे। अंबालाल पटेले वधुमां जणाव्युं छे कि 12-17 अरबी समुद्रमां हळवा चक्रवात सक्रिय थवानी शक्यता छे, ત્યારે 23-25 બંગાળના ઉપસાગરમાં મજબૂત એક સિસ્ટમ બનશે। જો કે ગુજરાતમાં ચોમાસું પાક તૈયાર થઈ ગયો છે અને હવે નીકળવાની તૈયારી છે। સાથે 14 ઓક્ટોબરે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ છે અને 15 ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થાય છે। નવરાત્રી વચ્ચેના દિવસોમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે, જેના કારણે વરસાદની પણ શક્યતા છે। લોકસભાની ચૂંટણીને લઈ અને કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટી એકબીજા પર પ્રહારો કરી રહી છે, ત્યારે એ જોવા પણ મળી રહ્યું છે। અને રાજકોટમાં સીઆર પાટીલે 2024ની ચૂંટણીને લઈ અને નિવેદનમાં કહ્યું હતું કે 2024માં 26 બેઠકો પર ભાજપ જીતશે, ત્યારે 5 લાખની વધુની લીડ સાથે તમામ બેઠકો જીતશું, તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। તો બીજી બાજુ ગુજરાત કોંગ્રેસમાં પણ સડવડાટ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં રાજીવ ગાંધી ભવનમાં ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ઉતારવામાં આવેલા તમામ ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા, તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં બેઠકમાં ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી। ત્યારે જોઈએ આ ખાસ અહેવાલમાં, લોકસભામાં 5 લાખની વધુની લીડ સાથે તમામ બેઠકો જીતીશું, સીઆર પાટીલ। લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ સડવડી, 2022ના તમામ મુદ્દાઓ પર કોંગ્રેસે કરી ચર્ચા। ભાજપ પ્રદેશ પ્રમુખે 5 લાખથી વધુની લીડથી જીતવાનો વિશ્વાસ દર્શાવ્યો। લોકસભાની ચૂંટણીના ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે, ત્યારે વર્ષ 2024ના માર્ચ મહિનામાં કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે, ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા લોકસભાની ચૂંટણીને લઈ અને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ સત્તાવાર રીતે શરૂ થઈ ચૂકી છે, જેમાં ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીના ઉમેદવારોની ખાસ બેઠક માટે અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે બોલાવવામાં આવ્યા હતા। તો બીજી બાજુ ગઈકાલે સીઆર પાટીલે રાજકોટમાં લોકસભા ચૂંટણીને લઈ અને નિવેદન આપતા રાજકારણ ગરમાયું હતું। સીઆર પાટીલે આગામી ચૂંટણીમાં 26 બેઠકો પર ભાજપની જીતની આશા વ્યક્ત કરી હતી। તેઓએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી 5 લાખથી વધુની લીડ સાથે તમામ બેઠકો જીતશે, આ વખતે યુવાઓ અને મહિલાઓને પણ તક આપવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। એનઆઈએ અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને પીએમ મોદીને ઉડાવવાની ધમકી મળતાની સાથે જ તમામ સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી દેવામાં આવી છે। આ ધમકી મર્યાદાની સાથે જ ઈમેલમાં 500 કરોડની માંગ સાથે જેલમાં બંધ લોરેન્સ બિસ્નોઈની મુક્તિની માંગણી પણ કરવામાં આવી હતી। આ સાથે પીએમ મોદીની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે। તો જોઈએ સમગ્ર માહિતી આ ખાસ અહેવાલમાં। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, એનઆઈએ અને પીએમ સુરક્ષા અને અન્ય રાજ્યોની પોલીસ સાથે માહિતી શેર કરી। ઈમેલ મોકલનાર વ્યક્તિને 500 કરોડ રૂપિયા અને લોરેન્સ બિસ્નોઈની મુક્તિની કરી માંગણી,
ईमेल क्या आईपी एड्रेस पर दिशा में तपास शुरू। आ मेल मळता ज अमदावाद में आवेला नरेन्द्र मोदी स्टेडियम की सुरक्षा में वधारो करी देवामां आव्यो छे, जेमां तमाम लोकोनी सघन पूछपरछ करवामां आवी रही छे। त्यारे आईसीसी क्रिकेट वर्ल्ड कप 2023 नी उद्घाटन मैच गुरुवारे इंग्लेंड और न्यूजीलैंड वच्चे अमदावादना विश्वना सौथी मोटा क्रिकेट स्टेडियम नरेन्द्र मोदी स्टेडियम में रमाई हती। आ साथे ज ईमेल क्या आईपी एड्रेस पर आव्यो छे तेनी तपास शुरू करी देवामां आवी छे। नेशनल इन्वेस्टिगेशन एजेंसीए मुंबई पुलिस ने धमकी भर्या ईमेल मामले एलर्ट कर दीदा छे। साथ साथ गुजरात पुलिस सिवाय वडाप्रधान की सुरक्षा संबंधित तमाम एजेंसीओ साथ आ जानकारी पण शेयर करवामां आवी छे। त्यारे ईमेल मळ्या बाद मुंबई पुलिस पण सुरक्षा वधारी दीधी छे। त्यारे मुंबई ना वानखेड़े स्टेडियम में वर्ल्ड कप की 5 क्रिकेट मैच योजावानी छे। लॉरेंस बिश्नोई वर्ष 2023 थी जेल में बंद छे। ते जेल नी अंदर थी तेनी गेंग ने चलावी रह्यो छे। तेनी पर पंजाबी गायक कलाकार सिद्धू मूसेवाला की हत्या सहित असंख्य गुनाओ नोंधाया छे। ब्यूरो रिपोर्ट, मंतव्य न्यूज, अमदावाद। वर्ल्ड कप 2023 की पहली मैच अमदावाद नरेन्द्र मोदी स्टेडियम में इंग्लैंड और न्यूजीलैंड वच्चे योजाई थी। जो कि हाल राज्य में लोग में वधी रहेला हार्ट एटेक ना वधी रहेला केसों ने ध्यान में राखी अने मिनी हॉस्पिटल और 108 इमरजेंसी एम्ब्युलेंस की सेवा स्टेडियम में अने तेनी बहार उभी राखवामां आवी रही छे। त्यारे इंग्लैंड और न्यूजीलैंड वच्चे की मैच दरमियान 108 इमरजेंसी ने कुल 81 जेटला इमरजेंसी केस मळ्या हता, जेमां बेहोश थवाना, माथानो दुखावो थवाना अने पड़ी जवाना सहित केसों मळ्या हता। महिला अने पुरुष बंने दर्दी तात्कालिक त्याज सारवार आपवामां आवी हती। तो जोईए समग्र विगत आ खास अहेवालमां। वर्ल्ड कप नी पहली मैच मां 81 लोगों की तबियत लथड़ी। नमो स्टेडियम मां मिनी हॉस्पिटल मां अपाई छे सारवार। गर्मी थी 23 बेभान, 25 ने माथा नो दुखावो अने बे पड़ी गया। आगामी मैच मां मेडिकल सेवा मां कराशे वधारो। राज्य में हाल हार्ट एटेक केसों में सतत वधारो जोवा मळी रह्यो छे, जेमां कारणे नरेन्द्र मोदी स्टेडियम में इंग्लैंड और न्यूजीलैंड की मैच दरमियान एक एम्ब्युलेंस उपरांत 5 वधारा यूनिट सहित कुल 6 एम्ब्युलेंस मुकवामां आवी हती। आ 6 एम्ब्युलेंस ने 81 इमरजेंसी केस मळ्या हता, जेमां 57 पुरुष दर्दीओ अने 24 महिला दर्दीओ हता, जेमां बेभान थवाना 23 जेटला केसो, त्यारे शरीरनो दुखावो अने माथानो दुखावो थवाना 25 जेटला केस, तेनी साथे ज ब्लड प्रेशर एटले के बीपी नी समस्याओना 7 जेटला केस नोंधाया छे। साथे ज नबळाई अने तावना 10 जेटला केस, पड़ी जवाना कारणे 2 केस अने अन्य प्रकारना 14 जेटला केसो मळ्या हता। कोई गंभीर प्रकारना इमरजेंसी केस मैच दरमियान जोवा मळ्या नहोता। तमने जणावी दईए के राज्यमां हाल देवड़ी सीजननो अनुभव थई रह्यो छे, जेमां बपोरना समये भारे गरमी पड़ी रही छे तो मोड़ी रात्रि गुलाबी ठंडीनो अहेसास थई रह्यो छे। त्यारे आ सीजन ने लई अने नाना मोटा क्लिनिक अने होस्पिटलोमां दर्दीओनी भारे भीड़ जोवा मळी रही छे। ब्यूरो रिपोर्ट, मंतव्य न्यूज, अमदावाद। રાજ્યમાં હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે રાજકોટમાં છેલ્લા અઠવાડિયામાં હાર્ટ એટેકના 63 જેટલા બનાવો સામે આવ્યા છે। આ આંકડો માત્ર ઓક્ટોબર મહિનાના પહેલા 4 દિવસનો જ છે। ચાલુ વર્ષે આ કેસો 4500ને પાર થઈ જાય તો નવાઈ નહીં। તો સમગ્ર માહિતી જોઈએ આ ખાસ અહેવાલમાં। રાજકોટમાં હાર્ટ એટેકના કેસમાં વધારો। યુવાનોની સંખ્યામાં હાર્ટ એટેકમાં સૌથી વધુ વધતા કેસને ધ્યાને લઈ વોર્ડમાં વ્યવસ્થા ઊભી કરવામાં આવી। નવરાત્રીમાં ગરબા દરમિયાન આ વોર્ડમાં રાત્રે ડોક્ટર્સની ટીમ રહેશે હાજર। રાજકોટમાં ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં એટલે કે 1-4 ઓક્ટોબર સુધીમાં હાર્ટ એટેકના 63 બનાવો સામે આવી ચૂક્યા છે। ત્યારે આ બનાવો સામે આવતાની સાથે તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે। ચાલુ વર્ષમાં સૌથી વધુ હાર્ટ એટેકના કેસો સપ્ટેમ્બર માસમાં 451 જેટલા નોંધાયા હતા અને સૌથી ઓછા કેસો જૂન મહિનામાં 324 હાર્ટ એટેકના કેસો નોંધાયા હતા। હાર્ટ એટેકના કેસોની વાર્ષિક વાત કરીએ તો વર્ષ 2021માં 2087 કેસો નોંધાયા હતા, ત્યારે 2022માં 3458 જેટલા કેસો નોંધાયા હતા, જ્યારે ચાલુ વર્ષે 4 ઓક્ટોબર સુધીમાં 3512 જેટલા કેસો નોંધાઈ ચૂક્યા છે। ચાલુ વર્ષે આ આંકડો 4500ને પણ પાર પહોંચે તેવી પૂરેપૂરી શક્યતા છે। કોરોના બાદ સતત હાર્ટ એટેકના કેસો વધી રહ્યા છે, ખાસ કરી અને નવરાત્રીમાં ગરબા દરમિયાન હાર્ટ એટેકના કેસ વધવાની શક્યતાને લઈ અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રાત્રિના સમયે ખાસ હાર્ટ એટેકના વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે। નવરાત્રીના 9 દિવસ સિવિલ હોસ્પિટલમાં હાર્ટ એટેક માટે ખાસ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે। રાજકોટમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે, જેમને ધ્યાને લઈ અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે આ ખાસ નિર્ણય કર્યો છે। નવરાત્રીમાં ગરબા દરમિયાન આ વોર્ડમાં રાત્રે ડોક્ટર્સની ટીમ પણ હાજર રહેશે। દવા, ઇન્જેક્શન સહિતની તમામ સારવાર મળી રહે તેવી વોર્ડમાં વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। હાર્ટ એટેકના વધતા જતા કેસોને લઈ અને રાજકોટમાં નવરાત્રી દરમિયાન
खास आ सेवा आपवामां आवशे। ब्यूरो रिपोर्ट, मंतव्य न्यूज, राजकोट। नवरात्रि ने हवे गणतरीना दिवसों बाकी रह्या छे त्यारे खेलैयाओनो उत्साह पण वधतो जोवा मळी रह्यो छे। तो बीजी बाजु आयोजको पण नवरात्रिनी तैयारीओमां लागी गया छे। वडोदरा विश्व प्रसिद्ध युनाइटेड वे गरबा आयोजकों द्वारा सुरक्षा और स्वास्थ्य ने लई व्यवस्था उभी करी छे। जोईए समग्र माहिती आ खास अहेवाल में। युनाइटेड वे में आ वखते धूल कांकरा नहीं नड़े। हार्ट एटेक थी लोकों ने बचावा माटे पण खास तैयारी। हार्ट एटेक ना केस वधता मेडिकल नी टीम रहेशे हाजर। ग्राउंड नी बहार एम्ब्युलेंस रहेशे तैनात। युनाइट वे गरबा ग्राउंड पर आयोजकों द्वारा मेडिकल टीम खड़े पगे राखवामां आवशे। हाल में तरुणों अने युवानों में वधी रहेला हार्ट एटेक केसों अने मेडिकल इमरजेंसी ने लई अने गरबा ग्राउंड पर प्राथमिक सारवार नी पण टीम तैनात रहेशे। एटलुं ज नहीं, आयोजकों द्वारा ग्राउंड पर उपस्थित तमाम स्टाफ ने सीपीआर नी तालीम पण आपवामां आवी रही छे, जेथी कोई पण इमरजेंसी नी स्थिति में कोई व्यक्ति नो जीव बचावी शकाय छे। गरबा ना तमाम 9 दिवस सुधी एम्ब्युलेंस पण तैनात राखवामां आवशे, जेथी स्वास्थ्य संबंधित कोई पण स्थिति ने पहुंची शकाय। ग्राउंड में खेलैयाओ माटे विविध सुविधाओ साथे गरबा ग्राउंड पर तैयारी करवामां आवी रही छे। खेलैयाओ ने ग्राउंड में गरबा रमवामां कोई पण प्रकार की मुश्किलों नो सामनो न करवो पड़े ते माटे ग्राउंड पर घास उगाड़वामां आव्यो छे। अपने जणावी दईए कि गत वर्षे बनेला बनावने ध्याने लई अने आयोजकों द्वारा चोकसाईथी कामगीरी करवामां आवी रही छे, त्यारे दरेक बाबत पर खूब नजीकथी ध्यान आपवामां आवी रह्युं छे। ब्यूरो रिपोर्ट, मंतव्य न्यूज, अमदावाद। રાજ્યમાં યુવાનોના મોતને લઈ અને ચિંતા દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશને લોકો ગરબા સારી રીતે રમી શકે તે માટે એક ગાઈડલાઈન જાહેર કરી છે। આ ગાઈડલાઈન ખેલૈયા અને ગરબા આયોજકો માટે જાહેર કરવામાં આવી છે, જેમાં તેમણે કહ્યું છે કે ગરબા આયોજકો માટે જો શક્ય હોય તો ગરબા સ્થળ પર પ્રાથમિક સુવિધા સાથે ફરજ પરના ડોક્ટરને રાખવું યોગ્ય રહેશે, તેમજ સ્પોર્ટ સ્ટાફ, સુરક્ષા કર્મીઓ અને સીપીઆર ટેકનિકલની તાલીમ પણ તેમને આપવામાં આવી રહી છે। તો જોઈએ સમગ્ર માહિતી આ ખાસ અહેવાલમાં। સૌથી પહેલા કે જે ખેલૈયાઓ ધ્યાનમાં રાખવાની બાબતો છે, ખેલૈયા જે છે એ લોકોએ જે યંગ માણસો જેની ઘરમાં હિસ્ટ્રી હોય, જેની ડાયાબિટીસ હોય, પોતાને ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય કે કોઈ પ્રકારનો અન્ય કોઈ પ્રકારનો રોગ હોય તો એની ચકાસણી કરાવી લેવી જોઈએ, અને ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર હોય તો એની જે દવાઓ લેતા હોય તો એની દવાઓ લઈ અને રમવા જવું। તુષારભાઈએ કીધું પ્રમાણે બે રિપોર્ટ બહુ જ મહત્વના છે, એક TNT અને બીજો ઇકો। તમે આ બે ટેસ્ટ કરાવો એટલે મોટા મોટા ભાગે તમને ખબર પડી જાય કે તમારા ધબકારા નિયમિત થાય છે કે નથી થતા, અનિયમિત રહે છે કે નથી રહેતા, તમારું બીપી વધે છે કે નથી વધતું, તમને એટેક આવવાની સંભાવના છે કે નહીં। આ બે સૌથી સસ્તા રિપોર્ટ છે જે અત્યારે તાત્કાલિક ધોરણે આપણા લોકો કરાવી શકે પેનિકનો માહોલ ફેલાવ્યા વિના। રાજ્યના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના પેપર ચકાસણી દરમિયાન માર્ક્સના સરવાળામાં કેટલીક ભૂલો સામે આવતા છતાં છબરડાના કારણે રાજ્યના 3000થી વધુ શિક્ષકોને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી છે। તો બીજી તરફ શિક્ષકો સામે કાર્યવાહી કરનાર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એજ શાહે આ બાબતની સ્પષ્ટતા કરવા માટે મૌન કેમ સેવ્યું તે પણ એક મોટો પ્રશ્ન થાય છે। જોકે હાલ શિક્ષક અમલમાં વિવિધ પડતર માંગણીઓના સંદર્ભે ઉકળાટ ચરુ જેવું પરિસ્થિતિ સર્જાય છે, જેની વચ્ચે માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા અવારનવાર સમયમાં શિક્ષકો પણ બોર્ડના આ પગલાથી નારાજ બને તો નવાઈ નહીં। ગુજરાતમાં ચાલી રહેલા શિક્ષકોના વિવિધ આંદોલનની વચ્ચે માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એજે શાહે વિદ્યાર્થીઓના પેપર ચકાસણીમાં છબરડાના મુદ્દે લગભગ 3000 શિક્ષકોને દંડ ફટકાર્યો છે। માધ્યમિક શિક્ષણ બોર્ડના વહીવટી તંત્ર દ્વારા 24 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે। એક તરફ આંદોલનો ચાલી રહ્યા છે તો બીજી તરફ માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેને શિક્ષકોને દંડ ફટકારીને શું મેસેજ કહેવા માગે છે તે તો ખબર જ નથી, પરંતુ આ બાબતની પ્રતિક્રિયા બાબતે મંતવ્ય ન્યૂઝે તેમનો સીધો સંપર્ક કર્યો હતો, પરંતુ એજે શાહે દંડ ફટકારવા બાબતેથી ખુલાસો આપવા નનૈયો ભણ્યો હતો અને આ બાબતે અન્ય અધિકારીની સમક્ષ વાત કરવા કહ્યું હતું, જોકે બીજા અન્ય અધિકારીએ પણ આ મામલે હાથ ઊંચા કરી દીધા હતા। મંતવ્ય ન્યૂઝે એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે કયા શિક્ષકોને કયા કારણોસર અને કેમ આવો દંડ ફટકારવામાં આવ્યો છે તે બાબતની વિગતો જાણવાનો અનેક પ્રયત્ન કર્યો હતો, પરંતુ માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એજે શાહે આ બાબતને રદિયો આપ્યો ન હતો।
जो कि तेमणे केम रद्दियो न आप्यो ते यक्ष प्रश्न छे, परंतु हाल चाली रहेला आंदोलनना पगले शिक्षकोने फटकारेलो दंड एक कांकरे बे पक्षी मार्या समान मनाई रह्यो छे। આજે વિશ્વ કપાસ દિવસ છે। ભારતમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે। આ વર્ષે 26 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે, ત્યારે ખેડૂતોની વર્ષે 70,000 કરોડ કરતાં પણ વધુ કપાસની આવક થશે। જોઈએ સમગ્ર માહિતી આ વિશેષ અહેવાલમાં। ખેડૂતોનો મુખ્ય પાક કપાસ, ભારતનો હિસ્સો 25%, 26 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર, ગુજરાતમાં સૌથી વધારે વાવેતર કપાસનું। આજે વિશ્વ કપાસ દિવસ છે, ત્યારે ગુજરાતના મુખ્ય પાક પૈકીનો એક પાક કપાસ પણ છે, અને એનાથી કરોડોની આવક ખેડૂતો મેળવી રહ્યા છે। દેશમાં સૌથી વધુ કપાસનું વાવેતર ગુજરાતમાં થાય છે। દેશમાં આ વર્ષે પણ 26 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે, તેમજ વર્ષે 30,000 કરોડ કરતા વધારે ખેડૂતો કપાસમાંથી આવક મેળવી રહ્યા છે। આવું કોટન એસોસિએશન મુંબઈના ડિરેક્ટર જયેશ પટેલનું કહેવું છે। સમગ્ર વિશ્વમાં જે કપાસનું ઉત્પાદન થાય છે, એમાં માત્ર ભારત દેશની અંદર 25% જેટલો મબલખ ઉત્પાદન થાય છે। આખા વિશ્વની અંદર ભારતનું કપાસ અલગ અલગ સ્વરૂપે પહોંચે છે। ભારતમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન જો કોઈ રાજ્ય કરતું હોય તો એ ગુજરાત છે। ગુજરાતમાં અંદાજે 26 લાખ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થાય છે, પરિણામે દેશમાં સૌથી વધુ કપાસના ઉત્પાદન થકી આવક મેળવતું રાજ્ય પણ ગુજરાત બન્યું છે। જયેશ પટેલે જણાવ્યું હતું કે ભારતમાં કુલ 3,20,00,000 ઘાસડી કપાસનું ઉત્પાદન થાય છે, જેમાં માત્ર ગુજરાતમાં જ 90 લાખ ઘાસડી કપાસનું ઉત્પાદન થઈ રહ્યું છે। છેલ્લા 1-1.5 વર્ષથી કપાસના ભાવ ખેડૂતોને ઓછા મળી રહ્યા છે, પરંતુ આ વર્ષે આશા રાખીએ છીએ કે કપાસના ભાવ ફરીથી ક્વિન્ટલ દીઠ 10,000 કરતા વધુ મળે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ધીરે ધીરે કપાસનું ઉત્પાદન થતા અને એનાથી થતી આવકને કારણે હવે ખેડૂતો કપાસ તરફ વધવા આકર્ષાઈ રહ્યા છે। સરકાર પણ ખેડૂતોને વધુમાં વધુ પ્રોત્સાહન મળે એવો પ્રયાસ કરી રહી છે। જોઈએ જે રીતે કપાસનું ઉત્પાદન થઈ રહ્યું છે અને વિશ્વભરમાં એની માંગ ઉભી થઈ રહી છે, એ પ્રમાણમાં ગુજરાત સદા અગ્રેસર રહે એ પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ। જયેશ પટેલે છેલ્લે જણાવ્યું હતું કે 2001માં બીટી કપાસ આવ્યું, ત્યારે ગુજરાતમાં 30 લાખ ગાંસડીનું ઉત્પાદન થતું હતું, આજે 90 લાખ ગાંસડીનું ઉત્પાદન થાય છે। ખેડૂતોનો મુખ્ય પાક કપાસ છે, છેલ્લા 2-3 વર્ષથી ખેડૂતોને ભાવ મળી રહ્યા છે। રાજ્યમાં ચોમાસુ હવે વિદાય લઈ ચુક્યું છે। આ ચોમાસામાં શરૂઆત અને છેલ્લે જ સારો વરસાદ આવ્યો છે। ચોમાસુ વાવેતર કપાસ અને મગફળી જડસ લઈ અને ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી ચૂક્યા છે। જોકે ખેડૂતોને કપાસનું ઉત્પાદન ઓછું થતા નિરાશા પણ જોવા મળી રહી છે। તો જોઈએ સમગ્ર માહિતી આ ખાસ અહેવાલમાં। જામનગરના હાપા યાર્ડમાં નવા કપાસની આવક શરૂ, પાછળથી વરસાદ પડવાને કારણે કપાસના પાકને નુકસાન, કપાસનું ઉત્પાદન ઓછું થતા ખેડૂતો નિરાશ। ખેડૂતોને કપાસના મળી રહ્યા છે 1200 થી 1500 રૂપિયા। વેપારીઓનું કહેવું છે કપાસની ગુણવત્તા ખરાબ છે। જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ ખેતી જણસો માટેનું પીઠ ગણાય છે। અહીં ખેડૂતોને કપાસ, મગફળી, અન્ય જણસોના સારા ભાવ મળતા હોય છે, જો કે આ વખતે પાછળથી વરસાદ પડવાને કારણે કપાસના પાકને નુકસાન થયું છે। વરસાદને કારણે કપાસનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું છે। કપાસના 1200 થી 1500 રૂપિયા સુધીના ખેડૂતોને હાલ ભાવ મળી રહ્યા છે। પહેલા 1 વીઘામાં 25 થી 30 મણનું ઉત્પાદન થાય તેમ હતું, જોકે વરસાદના લીધે માત્ર 10 મણ ઉત્પાદન થતા ખેડૂતો મૂંઝાયા છે। કપાસ થયો 15 વીઘા નો કપાસ છે, 100 મણ થાય એમ છે નહી। કપાસ ની બજાર આજ સારી આવી 1540 રૂપિયા। અમને નમ્ર વિનંતી કરી હતી, અમને વળતર દે, કાંઈ કપાસમાં કાંઈ વરે એવું છે નહીં અત્યારે, કાંઈ કપાસ બહુ ખરાબ થઈ ગયો છે, પાછલા વરસાદે બહુ કપાસ ખરાબ કરી નાખ્યો છે અમારો, કાંઈ વરે એમ છે નહીં, સરકાર છે નિમંત્રી કરી હતી અમને। જામનગર હાપા યાર્ડમાં નવા કપાસથી આવક શરૂ થઈ ગઈ છે। કપાસની ગુણવત્તા ઓછી હોવાથી ખેડૂતોને કપાસના ભાવ ઓછા મળ્યા છે। કપાસના 1200 થી 1500 રૂપિયા સુધીના ખેડૂતોના હાલ ભાવ મળ્યા છે। ગત વર્ષે ખેડૂતોને 2000ની આસપાસ ભાવ મળ્યા હતા। વેપારીઓનું કહેવું છે કે કપાસની ગુણવત્તા ખરાબ છે, અમારે જોઈએ છે તેવું કપાસ હજુ આવ્યું નથી, પણ કપાસમાં વરસાદ પાછળથી પડવાથી કપાસની ક્વોલિટી અને કપાસનો બગાડ જાજો હોવાથી કપાસનું ઉત્પાદન ઓછું થશે, એમાં અમે સ્પિનિંગ અને દોરાવાળાને કાંઈ બહુ પડતરવાળું છે નહીં,
એટલે હાલની તકે કપાસના ભાવ કિનરસો માટે એવા કઈ આકર્ષક છે નહીં અને ખેડૂતોને આમાં નુકસાની જાય એવું જ વહીવટ થયો છે એટલે વરસાદ જામનગરના આપા માર્કેટિંગ યાર્ડમાં હાલમાં છેલ્લા 10 દિવસથી નવા કપાસની આવક શરૂ થઈ ગયેલ છે. નવા કપાસની રોજ અત્યારે રોજની 4,000 થી 6,000 મણ જેટલી આવક નોંધાઈ રહી છે અને કપાસના હરાજીમાં ભાવ 20 કિલો એટલે કે એક મણના ઓછામાં ઓછા 1200 થી લઈ અને 1550 સુધીના ભાવો ખેડૂતોના હરાજીમાં મળી. એક તરફ વરસાદનો માર પડ્યો અને હવે યાર્ડમાં યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે. રાજ્યમાં ખાસ કરીને જે ચોમાસાએ વિદાય લઈ ચૂકી છે, પરંતુ જે ચોમાસાના કારણે જે ખેડૂતોએ પોતાની જણસો ઉગાડી હતી તે જણસો લઈને હાલ આપા યાર્ડમાં આવી રહ્યા છે. જોકે ખાસ કરીને જે મગફળી અને કપાસનું જે જામનગર આપા યાર્ડ જે પીઠું ગણાય છે, પરંતુ અહીં આવેલા ખેડૂતોનું કહેવું છે કે જે છેલ્લે છેલ્લે ચોમાસામાં જે છેલ્લા રાઉન્ડમાં જે વરસાદ થયો હતો તેના કારણે કપાસ ઉપર ખાસ કરીને સૌથી માઠી અસર જોવા મળી રહી છે. જામનગરના આપા યાર્ડમાં જે ખેડૂતો કપાસ લઈને આવી રહ્યા છે તેમનું કહેવું છે કે જે અહીં ભાવ ખૂબ જ ઓછો મળી રહ્યો છે. ગત વર્ષની સિઝન કરતાં જે 400 થી 500 રૂપિયા જે ઓછો ભાવ મળી રહ્યો છે. તો બીજી બાજુ વેપારીઓનું પણ કહેવું છે કે જે વરસાદના કારણે જે કપાસની ગુણવત્તા છે ક્યાંક ને ક્યાંક ઓછી હોવાનું સામે આવી રહ્યું છે, તેના કારણે ભાવમાં પણ તેની અસર પડી રહી છે. તો બીજી બાજુ જે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી અને કપાસની જે ખરીદી શરૂ કરવામાં આવી છે તેમાં પણ જો કે ઓછા ખેડૂતો જે રજીસ્ટ્રેશન કરી રહ્યા છે અને સરકાર દ્વારા આગામી સમયમાં જે આ બાબતને લઈને સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગણી કરવામાં આવી છે. સંજય વાઘેલા, મંતવ્ય ન્યૂઝ, જામનગર. વિદેશ મંત્રી એસ જયશંકરે ગુજરાત અને તેના લોકોના વિશાળ આર્થિક યોગદાનની પ્રશંસા કરવા સાથે તેમની ઉદ્યોગ સાહસિકતા, જોખમ લેવાની ક્ષમતા અને વિશ્વભરમાં તકો શોધવાની તત્પરતા પર પ્રકાશ પાડ્યો હતો. એસ જયશંકરે 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ઉદઘાટન સમારોહમાં જણાવ્યું હતું કે ગુજરાત લાંબા સમયથી આર્થિક બાબતોમાં દેશમાં અગ્રેસર રહ્યો છે. તો જોઈએ સમગ્ર માહિતી આ વિશેષ અહેવાલમાં. લોકસભામાં 5 લાખની વધુની લીડ. વિદેશ મંત્રી એસ જયશંકરે ગુજરાતની કરી પ્રશંસા. ગુજરાતના લોકોના વિશાળ આર્થિક યોગદાનની પ્રશંસા. વિદેશ મંત્રીએ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદઘાટનમાં હાજરી આપી. દુનિયામાં એવો કોઈ દેશ નથી જ્યાં ગુજરાતી ના હોય જયશંકર. ગુજરાત લાંબા સમયથી દેશનું આર્થિક અગ્રણી રહ્યું જયશંકર. એસ જયશંકરે એમ પણ કહ્યું હતું કે ગુજરાતના લોકો ઉદ્યોગ સાહસિકતા, જોખમ લેવાની તેમની ક્ષમતા અથવા વિશ્વભરમાં તકો શોધવાની તેમની ઈચ્છા માટે જાણીતા છે. કેન્દ્રીય વિદેશ મંત્રીએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદઘાટન કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં તેમણે કહ્યું હતું કે ગુજરાત લાંબા સમયથી દેશનું આર્થિક અગ્રણી રહ્યું છે. અહીંના લોકો ઉદ્યોગ સાહસિક છે. તેમની પાસે જોખમ લેવાની અને તકો શોધવાની સંપૂર્ણ ક્ષમતા છે. દુનિયામાં એવો કોઈ દેશ નથી જ્યાં ગુજરાતી ન હોય. ભારતના આર્થિક વિશ્વ ગુજરાતના મહત્વ પર પ્રકાશ પાડતા વિદેશ મંત્રી જયશંકરે જણાવ્યું હતું કે મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર ભારત માટે મહત્વના મુદ્દાની ભૂમિકા ભજવી છે. આ સિવાય આંતરરાષ્ટ્રીય નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોરે પણ મોટી ભૂમિકા ભજવી છે. અહીં ફરીથી ભારત માટે ટેક ઓફ પોઈન્ટ એ ભારતનો પશ્ચિમ કિનારો છે, ખાસ કરીને ગુજરાતનો કિનારો. નવી દિલ્હીમાં આયોજિત G20 સમિટમાં આર્થિક કોરિડોર પર સમજૂતી થઈ હતી. આર્થિક કોરિડોરનો છેડો ભારતમાં ગુજરાત છે. ગુજરાતમાં આર્થિક ઘટનાઓનું ખૂબ જ વિશેષ મહત્વ છે, તેથી ત્યાં આવનાર કોઈ પણ વ્યક્તિ માત્ર ભારતના પ્રદર્શનને જ નહીં પરંતુ ભારતની ભવિષ્યની સંભાવનાઓને પણ જોતો હોય છે. ઉલ્લેખનીય છે કે આ વખતે નવી દિલ્હીમાં G20 સમિટમાં ભારત, અમેરિકા, સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને યુરોપિયન યુનિયન દ્વારા ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેમાં 2 અલગ અલગ કોરિડોરનો સમાવેશ થશે. ભારતને પશ્ચિમ એશિયા અને મધ્ય પૂર્વ જોડતો કોરિડોર અને પશ્ચિમ એશિયા મધ્ય પૂર્વને જોડતો ઉત્તરીય કોરિડોર. વિદેશ મંત્રી જયશંકરે હાઇબ્રિડ એનર્જી પાર્ક અને ફૂડ પાર્ક વિશે વાત કરતા 12U2 પહેલ પર પ્રકાશ ફેંક્યો હતો, જેની યોજના ગુજરાતે બનાવી છે. ભારતના ઉર્જા અને ખાદ્ય ઉત્પાદન ધ્યેયોમાં રાજ્યની મહત્વની ભૂમિકા પર ભાર મૂકતા તેમણે કહ્યું કે અમે ગુજરાતમાં તેના વિકાસ માટે તક જોઈ રહ્યા છીએ. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.